નમસ્તે, હું પ્રકાશ ચંદ્ર સુથાર વડાલી તાલુકાની કંજેલી પ્રાથમિક શાળામાં નોકરી કરું છું, જે સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે. મિત્રો, જે મારું ઇનોવેશન છે એ ઇનોવેશનનું નામ છે વિજ્ઞાન માટે તીર્થયાત્રા. તીર્થયાત્રા શબ્દ બહુ હેતુપૂર્વક મેં વાપર્યો છે. મૂળ તો વિજ્ઞાનનું કામ સરળતાથી કેવી રીતે શીખવી શકાય, બાળકો વિજ્ઞાનના પ્રયોગો કેવી રીતે શીખવી શકે, એ હેતુસર આ કામ શરૂ થયું. આ કામની શરૂઆત અત્યારે 2018 ચાલે છે, પણ 2002માં જ્યારે હું 2001માં અમરેલી જિલ્લામાંથી બદલી કરાવીને સાબરકાંઠા જિલ્લામાં આવ્યો, ત્યારે 2002થી જ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જે ઈડર છે એ ઈડરમાં મને વિજ્ઞાનના તજજ્ઞ તરીકે ત્યાં જવાનું વારંવાર થતું હતું. એકવાર 4 દિવસની એક તાલીમ હતી. આ તાલીમની અંદર જે શિક્ષક મિત્રો હતા એ શિક્ષક મિત્રોને ઈડર ડાયટની જે વિજ્ઞાનની લેબોરેટરી હતી એ લેબોરેટરીના અદ્યતન સાધનો હતી. સરસ રીતે અમે એ વખતના જે પાઠ્યપુસ્તકો હતા, ધોરણ 5, ધોરણ 6 અને 7, એ પાઠ્યપુસ્તકોના આધારે ખૂબ સારી રીતે ટ્રેનિંગ આપી. પરંતુ થયું એવું કે જે શિક્ષકો તાલીમાર્થી હતા એમણે 4થા દિવસે નજીકના પરિચયના પછી એવું કહ્યું કે તમે જે આ પ્રયોગો અમને શીખવાડ્યા એ બધા સાધનો તમારી શાળાઓમાં નથી. અહીં અમે ખૂબ સારી રીતે પ્રયોગો કરવાનું શીખ્યા છીએ, પણ આ પ્રયોગ માટેના જે સાધનો છે એ શાળામાં નથી, તો બાળકો સુધી આ પ્રયોગો કેવી રીતે પહોંચશે? મારા મનમાં એક ઝબકાર થયો. વાત સાચી હતી. વિજ્ઞાનના પ્રયોગો વગર વિજ્ઞાનનું કાર્ય કેવી રીતે થઈ શકે? વિજ્ઞાન તો હાથમાં લઈને શીખવાની વસ્તુ છે, અનુભવજન્ય વસ્તુ છે, અવલોકન કરવાનો પૂરતો મોકો મળવો જોઈએ. મેં એમનો એ પણ અભિપ્રાય જાણ્યો કે એ લોકો સાધનની અવેજીમાં માત્ર બ્લેકબોર્ડ ઉપર આકૃતિ દોરી અને વિવિધ પ્રયોગોથી સંતોષ માનતા હતા. પછી એમ થયું કે હું જાતે સુથાર છું, સુથારી કામ ફાવે છે, પેઇન્ટિંગ કામ ફાવે છે, અને કેટલાક વિજ્ઞાનના આઈડિયાઝ આગળના જે 8-10 વર્ષનો અનુભવ હતો એના આધારે એ આઈડિયા પણ હતા. શરૂ થયું, ચાલો કંઈક કરીએ. તો વડાલી તાલુકાના અને સાબરકાંઠા જિલ્લાના જે શિક્ષક મિત્રો હતા કે જેઓ વિજ્ઞાન ભણાવતા હતા એ લોકોને મેં આ વિજ્ઞાન માટેની તીર્થયાત્રાનો એક પત્ર લખ્યો. પત્રમાં એવું લખ્યું કે જો તમે રજાના દિવસોમાં તમારી શાળામાં રોકાશો તો હું મારા સ્વખર્ચે મેં તૈયાર કરેલા કેટલાક સાવ નક્કામાં સાવ સરળતાથી મળી જાય એવા વિજ્ઞાનના સાધનો વડે આપણે ત્યાં પ્રયોગ કરવાનો. કેટલાક મિત્રોએ મારા આહવાનને સ્વીકાર્યું અને આ કામ શરૂ થયું, જેનું નામ મળ્યું વિજ્ઞાનની તીર્થયાત્રા. કરીશું તો પાઠ્યપુસ્તકનું જે એક મર્યાદા છે, એ મર્યાદામાં દાખલા તરીકે એક પ્રયોગ છે, પ્રકાશ સિધિલિટીમાં ગતિ કરે છે. હવે એ પ્રયોગ કરવા માટે આવા 3 પૂઠા જોઈએ છે, એને ઊભું રાખવા માટે સ્ટેન્ડ જોઈએ છે, એક મીણબત્તી જોઈએ છે, એક સળિયો પણ જોઈએ છે. હવે આપણી પરિસ્થિતિ એ છે કે દરેક શાળામાં આ મળવું શક્ય નથી, અને હોય તો આવી એક જ કીટ પ્રકાશ સિધિલિટીના પ્રયોગ માટે હોઈ શકે. પ્રત્યેક વિદ્યાર્થીના હાથમાં વિજ્ઞાન કેવી રીતે પહોંચે? તો મેં એનો જુદો વિકલ્પ વિચાર્યો. મેં વિદ્યાર્થીઓનો જે આત્મા છે, વિદ્યાર્થીનો આત્મા એટલે દિવાસળીની પેટી વિદ્યાર્થીઓ પાસે મંગાવી અને કહ્યું કે દરેક વિદ્યાર્થી 3 દિવાસળીની પેટી લાવશે અને 1 અગરબત્તી લાવશે. આ જ દિવાસળીની પેટીમાં અગરબત્તીથી કાણું પાડવાનું અને જે 3 પૂઠા કામ કરતા હતા એ જ કામ હવે સરળતાથી આ દિવાસળીનું ખોખું પ્રયોગ કરવા માંડ્યું. એટલે પ્રકાશ સિધિલિટીમાં ગતિ કરે છે એ પ્રયોગ. શિક્ષક પાસે એક કીટ હતી. કેટલીક શાળાઓમાં એવી પણ સ્થિતિ હતી કે ડેડ સ્ટોકની મર્યાદાના કારણે એ લેબોરેટરીનું તાળું પણ નહોતું ખુલતું. બધા શિક્ષકોની એ પણ મર્યાદા હતી કે બધા જ શિક્ષકો આવું સાધન બનાવી પણ નહોતા શકતા જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે. એનાથી બિલકુલ સરળ એ થઈ ગયું કે 3 દિવસના ખોખા પ્રત્યેક વિદ્યાર્થી લઈ આવે, પ્રત્યેક વિદ્યાર્થી પોતાની બેન્ચ ઉપર પ્રયોગ કરે, અને આવી રીતે આ કામ ધીમે ધીમે શાળાઓમાં પહોંચવા મળ્યું. એમ કરતાં કરતાં મેં નકામા કહી શકાય એવા સાવ લાકડાના ટુકડા, કાચની બોટલ, જૂના ઇન્જેક્શન, દડા, ખોખા વગેરે જેવા 71 સાધનો શોધ્યા, જેમાંથી એ વખતનું જે પાઠ્યપુસ્તક હતું 2002થી શરૂ થયેલું, 2004માં 9 પાઠ્યપુસ્તક બન્યું અને 2010 સુધી એ પાઠ્યપુસ્તક ચાલ્યું. એ પાઠ્યપુસ્તકમાં 5મું ધોરણ, 6ઠ્ઠું ધોરણ અને 7મા ધોરણમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે ચાલતું હતું. એમાં જે પ્રયોગો હતા એવા 101 પ્રયોગો ખૂબ સરળતાથી થઈ જાય એવું શિક્ષકોને એમની શાળાઓમાં જઈને શીખવાડ્યું. આજ સુધીમાં 130 શાળાઓમાં ગયો છું, 130 ઉપરાંત શાળાઓમાં ગયો છું, અને આવી રીતે સાવ સરળતાથી વિજ્ઞાન કેવી રીતે શીખવાય એ બાળકોને શીખવાડ્યું છે. બધા જ શિક્ષકો પેરિસ્કોપ ન બનાવી શકે, કારણ કે આમાં મિકેનિઝમનો પ્રશ્ન છે, સુથારી કામનો પ્રશ્ન છે. પરંતુ એ જ વસ્તુ સાવ એક નાનકડા ખોખામાં 2 છેદ કરી દઈએ અને 2 અરીસા સમતલ અરીસા લગાવીએ તો જે પેરિસ્કોપ પાઠ્યપુસ્તકમાં આપેલો છે, જે બનાવવો અઘરો છે, જે સહજ પ્રાપ્ય નથી, દરેક વિદ્યાર્થીને ન આપી શકાય,
એ ટેલિસ્કોપ સાવ સરળતાથી ખોખમ બની શકે આવા સાધનોથી વિજ્ઞાનનું કામ શરૂ થયું. ફાયદો એ થયો કે વિજ્ઞાનનું કામ વિદ્યાર્થીના હાથમાં પહોંચે. શાળામાં દરેક ધોરણમાં દરેક વિદ્યાર્થી પાસે એક થેલી તૈયાર થઈ, જે પ્રયોગ થાય એ થેલીમાં મૂકતા જાય. ધીમે ધીમે વર્ષાંત એવું થાય કે 30-35 પ્રયોગોની એક વિજ્ઞાનની લેબ વિજ્ઞાનની પોતાની વિદ્યાર્થીની તૈયાર થવા માંડી. એ પાંચમા ધોરણ વિદ્યાર્થી છઠ્ઠામાં લઈ જાય, છઠ્ઠાનો વિદ્યાર્થી સાતમામાં લઈ જાય, તો પ્રત્યેક વિદ્યાર્થી પાસે આ લેબ બનવા માંડી. થયું એવું કે લેબોરેટરીના જે સાધનો હતા, જે ઓછા હતા, જેમાં ડેસ્કટોપની મર્યાદા હતી, તે મર્યાદાઓ હટી ગઈ અને વિજ્ઞાન જે છે એ વિદ્યાર્થીના હાથમાં પહોંચી ગયું. મને સારું મિસ્ત્રી કામ પણ આવડે છે, ફર્નિચરનું કામ પણ કેટલું જાણું છું. તો એવી 13 શાળાઓ હતી જે વડાલી તાલુકાની અને સાબરકાંઠા જિલ્લાની. એક અરવલ્લી જિલ્લાની સ્કૂલ મળી મને અને એક ગાંધીનગર જિલ્લાની બોરુ પ્રાથમિક શાળા મળી, જેમાં વિજ્ઞાનના વર્કિંગ મોડલ્સ પણ એ લોકોને બનાવી આપ્યા, જેમાં ખૂબ ઓછી કિંમતે આ બધા તૈયાર થયા. એક બહુ મોટું કામ જે વિજ્ઞાન તીર્થયાત્રાઓનું થયું એ હિંમતનગર પાસે સહયોગ કુષ્ઠ નામની સંસ્થા છે. આ કામ જોઈ અને એમના સંસ્થાપક માનીય સુરેશભાઈ સોની સાહેબે એકવાર નિમંત્રણ આપ્યું અને ત્યાં આગળ બે મોબાઈલ સાયન્સ વાન માટે એમને મોડલ્સ બનાવી આપ્યા, જેમાં ખૂબ ઓછા ખર્ચે એકદમ પડતર કિંમતે એમને એ કામ કરી આપ્યું અને એ મોબાઈલ સાયન્સ પર સાબરકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓમાં જાય છે. છેલ્લે 28 ફેબ્રુઆરીએ આ વર્ષે 2018માં ત્યાં એક મોટું સાયન્સ મથક શરૂ થયું છે, જેના બધા જ મોડલ્સ, લગભગ 75 જેટલા મોડલ્સ મોટામાં મોટી કક્ષામાં કહી શકાય એવું ત્યાં બેસીને બનાવી આપ્યા હતા, જેની કિંમત પણ બજારની કિંમત એના કરતાં પણ ઓછું થયું. તો કુલ મળીને વિજ્ઞાન સરળતાથી પહોંચે એ માટે જે પ્રયાસ કર્યો એનું નામ આપ્યું વિજ્ઞાન માટે તીર્થયાત્રા. અને વિજ્ઞાન પ્રત્યેક બાળકના હાથમાં જાય એ કામ એટલે વિજ્ઞાન માટે તીર્થયાત્રા. આભાર.